શીખો જીઓ જીબ્રા ભાગચારમાં આપ સૌનું સ્વાગત છે આપણે આ ભાગચારની અંદર ખૂણો જે છે એના ખ્યાલને સ્પષ્ટ કરવા માટે જીઓજીબ્રા કેવી રીતે ઉપયોગી થાય છે તેની સમજ મેળવીશું ખૂણાને આપણે ટૂલબારની મદદથી પણ દર્શાવીશું સાથે સાથે ખૂણાને આપણે કમાન્ડની મદદથી પણ દર્શાવીશું આ ઉપરાંત ખૂણાના જે માપ છે એને દર્શાવતા પણ શીખીશું એટલું જ નહીં આપણે ખૂણા જોડે બીજા ઘણા બધા ઓપરેશન કરીશું જેથી ખૂણો જે છે એના કન્સેપ્ટને આપણે ખૂબ સારી રીતે વિઝ્યુલાઇઝ કરી શકીએ અને ભવિષ્યમાં આ ખૂણાના ખ્યાલો અન્ય જે ભૌમિતિક આકૃતિઓ છે એમાં પણ આપણને ઉપયોગી થશે તો ચાલો મિત્રો શીખીએ સૌથી પહેલાં આપણે જીઓ જીબ્રા જે સોફ્ટવેર છે એને ઓપન કરીશું અને હું આ જે એક્સિસ છે એને હું દૂર કરી દઈશ હવે મારે ખૂણો દર્શાવવો છે તો હું બે રીતે તમને સમજાવવા માગું છું પહેલાં ખૂણો દર્શાવવા માટે હું ત્રણ પોઈન્ટ લઈ લઉં છું એક બે અને ત્રણ એવી જ રીતે બીજી રીતે પણ દર્શાવવાના છે એટલે એક બે અને ત્રણ હવે મારે ખૂણો દર્શાવવા માટે મેં ત્રણ બિંદુ લીધા છે અહીંયા પણ ત્રણ બિંદુ લીધા છે હવે હું આ ખૂણાને દર્શાવવા માગું છું તો હું લાઇન સેગમેન્ટમાં જાઉં છું અને અહીંથી આને જોડી દઉં છું અને અહીંથી આને જોડી દઉં છું એટલે આપણે એવું કહી શકીએ કે અહીંયા આગળ ખૂણો એબીસી બની ગયો છે તો અહીંયા પણ હું ખૂણો બનાવવા માગું છું પણ અહીંયા આગળ જે રેખાખંડ છે હું કમાન્ડની મદદથી દર્શાવવાની કોશિશ કરું છું ચાલો તો હું લખીશ સેગમેન્ટ એટલે સેગમેન્ટ કમાન્ડ એક્ટિવ થયો છે અને હું આની પર ક્લિક કરીશ એટલે હવે મને અહીંયા આગળથી પોઈન્ટ મારે લેવાનું છે અહીંયા આગળ હું પોઈન્ટ દર્શાવવાનો છું આ કમાન્ડની અંદર તો હું બિંદુ લખી દઉં છું એફ કેપિટલ એફ બિંદુ કેમ કે હું અહીંયા આગળ આ રેખાખંડ દર્શાવવા માગું છું એફ અને એની જોડે આ એફ બિંદુને જોડીશ હું ઈ બિંદુ સાથે એટલે કોમા જે છે એની આ બાજુ લખીશ હું ઈ અને હવે હું એન્ટર કરીશ અહીંયા આગળ જો મિત્રો સેગમેન્ટ લખ્યું છે એટલે સેગમેન્ટ બની ગયો છે રેખાખંડ બની ગયો છે પણ એનું નામ નથી આવ્યું હવે જેવું એન્ટર કરીશ એટલે એ નામ આવી જશે આ નામને જરા હું નીચે લાવી દઉં છું એવી રીતે આ પણ હું કમાન્ડથી જ દર્શાવવા માગું છું ડી ઈ રેખાખંડ તો ફરી અહીં આવીશ અને હું લખીશ સેગમેન્ટ જે એસ ઇ જી લખું છું એટલે અહીંયા સેગમેન્ટ એક્ટિવેટ થાય છે હું આની પર સેગમેન્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ એટલે કે સેગમેન્ટ પોઈન્ટ પોઈન્ટ હું અને પસંદ કરું છું હવે હું બિંદુ ઈ લઉં છું કેપિટલ ઈ અને કોમા જે છે એની આ બાજુ અહીં કોમા છે જુઓ અને એની આ બાજુ બિંદુ લખું છું હું ડી અને હવે હું એન્ટર કરીશ એટલે અહીંયા આગળ બીજો ખૂણો બની ગયો એટલે આપણી પાસે બે ખૂણા બની ગયા ખૂણો એ બી સી અહીંથી હું મૂળ રૂલ પસંદ કરી અને બિંદુ બી આ રીતે દર્શાવું છું અને અહીંયા આગળ ઈ લખ્યું છે એને જરા હું આ રીતે એડજસ્ટ કરી લઉં છું એફને અહીં લાવી દઉં છું ચાલો સી જે છે એને અહીં લાવી દઉં છું એટલે ખૂણો એ બી સી બન્યો અને ખૂણો ડી ઈ એફ બન્યો હવે મારે ખૂણાનું માપ દર્શાવું છે અહીંયા આગળ અહીંયા આગળ તો કઈ રીતે દર્શાવી શકું ચાલો હવે હું એ દર્શાવું છું તો હું ટૂલબારની મદદથી પણ દર્શાવી શકું છું અને કમાન્ડ આપીને પણ દર્શાવી શકું છું અહીંયા આગળ હું પહેલાં ચલો અહીંયા આગળ આપણે ટૂલબારની મદદથી ખૂણો દર્શાવીએ અહીંયા આગળ એન્ગલને હું પસંદ કરું છું આ એંગલ પસંદ કરું છું અને હવે હું ત્રણ બિંદુઓને પસંદ કરીશ ત્રણ બિંદુઓ ચલો બિંદુ સી પસંદ કર્યું પછી બિંદુ બી પસંદ કર્યું અને હવે બિંદુ મેં એ પસંદ કર્યું અને હવે હું મૂ ટૂલનો ઉપયોગ કરી અને જરા એડજસ્ટ કરી લઉં છું તમે જોઈ શકો છો આ ખૂણો જે છે પિસ્તાળીસ અંશનો બન્યો અને એનું નામ છે આલ્ફા તમે આ ખૂણાનો કલરને વગેરે બદલી શકો છો હવે મારે અહીંયા આગળ ખૂણો દર્શાવો છે મેં અહીંયા આગળ ટૂલબારની મદદથી દર્શાવ્યો છે હવે મારે કમાણની મદદથી દર્શાવો છે ચાલો કેવી રીતે દર્શાવી શકાય તો અહીં ઇનપુટમાં આવીશ હું અને મારે ખૂણો દર્શાવવો છે કમાણની મદદથી તો હું લખીશ એ એન જી આટલું લખીશ તો ઉપર એંગલ આવી જશે જુઓ મિત્રો એંગલ અને હવે હું અને પસંદ કરી લઉં છું ચાલો એંગલને હવે બિંદુ હું એફ લખું છું પહેલાં કેપિટલ એફ પછી કોમા કરું છું પછી બિંદુ ઈ લખું છું અને કોમાં કરું છું અને ફરી બિંદુ ડી લખું છું અને હવે એન્ટર દબાવું છું તો અહીંયા પણ ખૂણો બની ગયો છે જુઓ અને પિસ્તાલીસ અંશનો છે તો શું પિસ્તાળીસ અંશનો ખૂણો દર્શાવી શકાય ના એવું નથી હવે આ બિંદુ એને હું પકડું છું શીરો બિંદુને માઉંશની વદથી અને તમે જુઓ આ રીતે હું એને અલગ અલગ જગ્યાએ લઈ જઈશ તો અલગ અલગ ખૂણાઓના માપ દર્શાવશે જુઓ આ જે રેખાખંડ છે એની ફિક્સ લંબાઈ પણ તમે કરી શકો છો મેં આગળ તમને સમજાવ્યું છે તમે જુઓ અહીં ખૂણાના માપ બદલાય છે ઝીરોથી ત્રણસો સાહીઠ અંશની વચ્ચે આવે છે અહીં પણ આને પણ તમે આ રીતે મૂવ કરશો તો ખૂણાના માપ બદલાશે હવે આપણે સામાન્ય રીતે નેવોંશનો ખૂણો દર્શાવીએ તો શું થાય છે તો હું ચલો અને આમ લાવી દઉં એટલે મેં ગ્રીડ લાઈન રહેવા દીધી છે જુઓ તો નેવોંશનો ખૂણો થાય છે તો શું ફેરફાર થાય છે એની અંદર કંઈક હલચલ થાય છે હા ચલો અહીં લઈ લો તમે જોઈ શકો છો નેવોશનો ખૂણો થાય ત્યારે અહીં નિશાન જે છે ગોળની જગ્યા રીતે ચોરસ થઈ જાય છે સામાન્ય રીતે આપણે આવી રીતે દર્શાવતા જઈએ છીએ કાઠ ખૂણાને પછી આગળ વધુ છું નેવોંશ કરતાં વધારે એટલે કે ગુરુકાળને દર્શાવું છું અને પછી એકસો એંસી દર્શાવશું તારે આ રીતનું ખૂણાને દર્શાવી શકું છું અને એકસો એસી અંશ કરતાં મોટા ખૂણાને પણ હું દર્શાવી શકું છું તો આ રીતે તમે ખૂણાને દર્શાવી શકો છો કમાન્ડની મદદથી પણ દર્શાવી શકો છો ટુલબારની મદદથી પણ દર્શાવી શકો છો હવે આ જે ખૂણા જે છે એ મારે જુદી જુદી રીતે દર્શાવા છે એટલે કે સામાન્ય રીતે ઘણી વખત આપણે ખૂણાને જીરોથી એકસો એંશી અંશ સુધી જ દર્શાવતા હોઈએ છીએ અથવા ઝીરોથી ત્રણસો સાહીઠ અંશ સુધી દર્શાવતા હોઈએ છીએ અને ઘણી વખત એવું પણ બને કે એકસો એંશીથી ત્રણસો સાહીઠની વચ્ચે દર્શાવવાની જરૂર પડે તો કેવી રીતે દર્શાવી શકાય તમને હું એની સમજ આપું ચાલો હા હવે હું આ ખૂણા પર ક્લિક કરવાનો છું ખૂણાનો કલર પણ બદલી શકાય છે મિત્રો અહીંથી જુઓ આ બીટા પિસ્તાલીસ અંશનો ખૂણો છે એ ગ્રીન કલરનો છે હું આની પર ક્લિક કરી અને ખૂણાનો કલર પણ અહીંથી બદલી શકું છું પસંદ કરીશ આ રીતે અને હું માની લો કે આ ખૂણો પસંદ કરીશ આ કલર તો આ કલર આવી જશે જુઓ જે કલર પસંદ કરીશ આવી જશે અને એટલું જ નહીં હું આ રીતે ખૂણો આ ખૂણો જે છે એ નિશાન દેખાય છે પણ અંદર જે છે એ વ્હાઇટ કલર છે તો અને પૂરી પણ શકું છું આ રીતે જુઓ ઘટ્ટ કરી શકું છું આ રીતે આ રીતે અત્યારે આપણે બ્લેક જ રહેવા દઈએ છીએ અથવા ગ્રીન રહેવા દઈએ છીએ ચાલો બાય ડિફોલ્ટ અને પછી બીજી પણ આપણે વાતો કરવાના છે હવે હું એક ખૂણો જે છે એને ડિલીટ કરી દઉં છું એક ખૂણાને કોઈ કોઈપણામાંથી આ ખૂણાને હું ડિલીટ કરી દઉં છું કોઈ પણ એક ખૂણાને ઓકે હવે આ ખૂણો રહેવા દઉં છું હું અને મૂવ કરીને જરાક આ ખૂણાને હું રહેવા દઉં છું ચાલો ઓકે હવે મારે આ રેખાખંડની જાડાઈ બદલવી હોય તો પણ બદલી શકું છું આ મેં તમને સમજાવ્યું છે આગળ બિંદુનો કલર પણ હું બદલી શકું છું આ પણ મેં તમને સમજાવ્યું છે હવે આ ખૂણો જે છે એમાં હું કલર પણ બદલવા માગું છું આ ખૂણાને મોટો પણ કરવા માગું છું સૌથી પહેલાં તો મારે ખૂણાને ત્રણ રીતે દર્શાવે છે તો હું આ ખૂણાને પસંદ કરીશ સિલેક્ટ કરીશ એની પર રાઈટ ક્લિક કરીશ અને હવે હું સેટિંગમાં જઈશ સેટિંગમાં જઈશ તો અહીંયા આગળ ખૂણાનું નામ આલ્ફા છે અને એની વેલ્યુ એટલે કે ખૂણાનું માપ જે છે એ મિત્રો અઠ્ઠાવન પોઈન્ટ જીરો એક ડિગ્રી છે આ જે ખૂણો છે એ જીરો અંશથી ત્રણસો સાહીઠની રેન્જ દર્શાવે છે એટલે કે હું આ ખૂણાને આમ દર્શાવીશ તો એકસો એંશી કરતાં મોટો પણ થશે આ રીતે અને ત્રણસો સાહીઠ સુધી આપણે એને દર્શાવી શકીએ છીએ આ રીતે ઓકે તો આ બદલી શકાય છે મિત્રો આ જે માપ જે છે ને તમે બદલી શકો છો આ ખૂણાના માપને તમે જીરોથી એકસો એંસી કરશો તો શું થશે જુઓ ચલો હું આ ખૂણાને જરી આ બાજુ લાવીશ હવે મેં આ જે ખૂણો જે છે એને થી એકસો એંશી અંશની વચ્ચે કર્યો છે હવે હું આને આમ વધારું છું તો એક વખત અહીંયા આગળ ચાલો આપણે આરામ લાવી દઈએ એટલે નેવ થશે અહીંયા આગળ અને પછી વધશે તો એકસો એંશી થશે અહીં હવે શું થશે જુઓ આમ જશો એટલે એ ખૂણો આ બાજુથી મપાશે એટલે કે એનું માપ જે છે જીરોથી એકસો એંસીની વચ્ચે જ આવશે આ રીતે જુઓ હવે આ ખૂણો પચીસ પોઈન્ટ પાંચ અંશ બતાવે છે એ અહીં આ જે ખૂણો બને છે એ બતાવે છે તો તમે જરૂરિયાત અનુસાર આ પસંદ કરી શકો છો ખૂણાને ઝીરોથી ત્રણસો સાહીઠ વચ્ચે ઝીરોથી એકસો એંસી વચ્ચે કે એકસો એંસીથી ત્રણસો ને સાહીઠની વચ્ચે આ રીતે હવે આ જે ખૂણો જે છે એનું નામ પણ આવે છે અને એનું માપ પણ આવે છે તો તમે અનુકૂળતા અનુસાર એકલું માપ પણ રાખી શકો છો હવે મને એ માની લો કે એનું નામ નથી લખવું ખાલી માપ જ લખવું છે તો એ નેમ અને વેલ્યુ છે એની જગ્યાએ ફક્ત વેલ્યુ પર હું ક્લિક કરીશ આ રીતે અને પસંદ કરીશ અને ફક્ત વેલ્યુ પર પસંદ કરીશ એટલે હવે એનું માપ જ આવશે જુઓ હવે ખૂણાનું માપ જ આવવાનું છે એનું નામ નથી આવવાનું પણ હમણાં હું માપ રાખવા માગું છું કોઈ કારણસર ચાલો નેમ અને એકલું નામ રાખવું હોય તો પણ રાખી શકાય છે ખૂણાનું જુઓ એકલું નામ આવશે આલ્ફા માપનો ખૂણો છે અને અત્યારે ગુરુ કોણ છે નેમ અને વેલ્યુ રાખીશું તો નામ અને એની કિંમત બંને આવશે મૂલ્ય આવશે એકલી કિંમત ખૂણાનું એકલું માપ આવશે એકલું ખૂણાનું માપ અહીં આગળ આવશે તમે કેપ્શન આપવા માગો છો આ કેપ્શન શું છે તો તમે એનું નામ અહીંયા આલ્ફા છે તો બદલી શકો છો અહીંયા ખૂણાનું માપ જે છે એ બદલી શકો છો એકવાર આલ્ફાને લીધું માની લો કે અને હવે મારે ખૂણાનું માપ આ નામ છે એ બદલવું છે મિત્રો તો તમે બદલી શકો છો અહીંયા આગળથી આ ખૂણાના નામને અહીંથી અહીં બદલી નાખશો તો એનું નામ બદલાઈ જશે હવે કલરની વાત કરીએ તો હમણાં જ વાત કરીએ એ પ્રમાણે કલર ખૂણાના બદલી શકાય છે માની લો કે મારે બ્લ્યૂ કલર કરવો છે તો હું બ્લુ પસંદ કરીશ તો બ્લૂ થઈ જશે રેડ કલર થઈ જશે વાયોલેટ કલર થઈ જશે ચલો વાયોલેટ કલર રાખું છું અને હવે હું આ ઓપેસિટી છે ને વધારું છું તો શું થાય છે જુઓ જેમ જેમ વધારીશ એમ આ રીતના ડાર્ક ખૂણો કરી શકું છું હું જુઓ આ ખૂણાને માની લો કે મેં આ રીતે ડાર્ક ખૂણો રાખ્યો છે હવે હું ખૂણાની સ્ટાઇલ જોડે થોડો ફેરફાર કરવા માગું છું તો હું અહીં જઈશ હવે આ જે લાઇનની જાડાઈ છે એ પણ બદલી શકું છું આ જે બોર્ડર પર હોય આ લાઈન એની જાડાઈને પણ અહીંથી બદલી શકું છું એટલે કે જાડી કરું છું હું પોલો કરું ખૂણાને એટલે કે ઓપોઝિટ ઘટાડું અને હવે તમને હું બતાડું લાઇન થિકનેસ તો વધારે ખબર છે જો આ પાતળી લાઈન થાય છે આ જાડી લાઇન થાય છે તો આજે આપણે લાઇનને જાડીપાતરી કરી શકીએ છીએ લાઇનની જે ઓપેસિટી છે એને બદલી શકીએ છીએ વધારે ડાર્ક થશે આછી થશે વધારે ડાર્ક થશે તમને અનુકૂળ હોય એમ રાખી શકો છો લાઇનની સ્ટાઇલ પણ બદલી શકો છો ડોટ લાઇન રાખી શકો છો વધારે ઝીણી ડોટ લાઇન રાખી શકો છો એનાથી વધારે ઝીણી ડોટ લાઇન રાખી શકો છો તમને અનુકૂળ હોય રીતે તમે રાખી શકો છો એની સાઇઝ બદલી શકો છો ખૂણાની જુઓ આ રીતે થોડો મોટો રાખીએ તો સરસ લાગે ખૂણો જુઓ ખૂણો દર્શાવવાનું જે નિશાન છે એને જરા હું મોટું પણ કરી શકું છું હવે અહીંયા આગળ ફિલિંગ સ્ટાઇલ એટલે કે ખૂણાની અંદર જે મેં કલર પૂર્યો છે એની સ્ટાઇલ પણ બદલી શકું છું હેચિંગમાં જાઉં છું આ રીતે તો આ રીતે લાઇનો આવશે આ લાઇનના એંગલ પણ હું બદલી શકું છું જુઓ મારી જરૂરિયાત અનુસાર આમ એની સ્પેસ ઓછી વધારે કરી શકું છું પછી અહીંયા આગળ ક્રોસ હેચિંગ પણ કરી શકું છું ડોટ્સ પણ કરી શકું છું એની અંદર અને તમને જે ઈંટોનું નિશાન કરી શકું છું સિમ્બોલ કરી શકું છું અને કોઈક ઇમેજ મારે નાખવી હોય તો પણ હું એની અંદર નાખી શકીશ હું પણ સ્ટાન્ડર્ડ રાખું છું અત્યારે હવે સામાન્ય રીતે ઘણી વખત આપણે જ્યારે ખૂણાને દર્શાવીએ ત્યારે એકરૂપ ખૂણા અને એવા કંઈક ખૂણા હોય તો ખાસ નિશાનથી દર્શાવતા હોઈએ છીએ તો એવી વ્યવસ્થા પણ છે એનું ડેકોરેશનમાં જઈશું આપણે ડેકોરેશનમાં જઈશ તો બે લાઇન દર્શાવી શકું છું ત્રણ લાઈન દર્શાવી શકું છું આ રીતે આ રીતે એક માર્ક રાખી શકું છું એની ઉપર અને આવો બીજો ખૂણો પણ હું દોરી શકું એટલે આ બે ખૂણાઓના માપ સરખા છે એવું દર્શાવવા માટે હું આ નિશાનનો ઉપયોગ કરી શકું છું હવે એક ખૂણો દર્શાવી દીધો હોય કે ભાઈ બે ખૂણા સરખા છે પછી બીજી જોડ દર્શાવી હોય તો બે લાઈન પણ દર્શાવી શકું છું આ રીતે હું ખૂણા ઉપર ત્રણ લાઈન પણ દર્શાવી શકું છું અન્ય આવું એરાનું નિશાન મારે બતાવવું હોય અહીંથી ખૂણો શરૂ થાય છે ને અહીં સુધી તો હું આ હેરાનું નિશાન પણ આ રીતે લાવી શકું છું જુઓ આ રીતે ચલો આપણે અંદરનો કલર જે છે એ ઓછો કરી દઈએ આ રીતે જુઓ તો વધારે ખ્યાલ આવશે ડેકોરેશનમાં સમજ આપતો તમને પછી આ નિશાન મેં અહીંથી શરૂ કરીને આમ ઉપરની તરફ છે તો નીચેની તરફ પણ લઈ જઈ શકાય એમ છે તો નીચેની તરફ પણ આવશે તો આ રીતે તમે જુદી જુદી રીતે ખૂણાને મિત્રો દર્શાવી શકો છો